બે યુવતીના કોરોના વિરોધી વેક્સિનને કારણે મૃત્યુ થયા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી આ સંદર્ભે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી જણાવ્યું છે કે કોરોના વિરોધી વેક્સિનને કારણે કોઈનું મૃત્યુ થાય તો તેના માટે સરકાર જવાબદાર નથી ઉલ્લેખનીય છે કે ચીનમાં ફરીથી કોરોના સંક્રમણ બેકાબુ થઈ રહ્યું છે ત્યારે સમગ્ર ભારતમાં આજે કોરોનાના માત્ર બસો પંદર કેસ નોંધાયા છે જે એપ્રિલ બે હજાર વીસ પછી ભારતમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી ઓછા કેસ છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન એક ડિસેમ્બરે થવાનું છે સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર પ્રથમ ચરણમાં જ મતદાન હોવાથી આજ સાંજથી આદર્શ આચાર સંહિતાની કડક અમલવારી થઈ રહી છે જે અંતર્ગત જામનગરમાં પણ જાહેર માર્ગો ઉપરથી રાજકીય પક્ષો અને ઉમેદવારોના બેનરો વગેરે ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા એટલે કે આઈસીએઆઈની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ અર્થાત WIRC ની જામનગર બ્રાન્ચના ઉપક્રમે જામનગરમાં પોલીસ હેડક્વાર્ટર પાછળ સોનલનગર વિસ્તારમાં વિરાટ ICAI ભવનનું નિર્માણ કરવામાં આવનાર છે આજે ICAI ના પ્રેસિડેન્ટ સીએ દેબાશીષ મિત્રા તથા વાઇસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત સુનિલ તલાટીની સહિતના સંસ્થાના અગ્રણી હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ICAI ભવનના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જામનગર બ્રાન્ચના ચેરપર્સન સીએ દીપક ગોસ્વામી સહિતના સ્થાનિક સભ્યોએ કાર્યક્રમને સફળ જહેમત ઉઠાવી હતી કરોડની જમીન ખરીદવામાં આવી છે જેના પર લગભગ કરોડના ખર્ચે ઓડિટોરિયમ સહિતની સુવિધાઓ યુક્ત ભવનનું નિર્માણ કરવામાં આવશે જેનાથી જામનગર તથા સૌરાષ્ટ્રભરના સીએ નો અભ્યાસ કરતા તથા સીએ બનવા ઈચ્છુક હજારો વિદ્યાર્થીઓને ઘર આંગણે માર્ગદર્શન અને શ્રેષ્ઠ શિક્ષણ સુલભ બનશે જામનગરમાં ચૂંટણી પૂર્વે આજે રઘુવંશી મિલન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણી જામનગર જામનગર લોહાણા લોહાણા મહાજન પ્રમુખ પ્રમુખ જીતુભાઈ લાલ મહિલા મંડળના જ્યોતિબેન માધવાણી ઉપરાંત નટુભાઈ બધિયા વિપુલભાઈ કોટક મુકેશભાઈ દાસાણી પન્નાબેન મારફતિયા વગેરે રઘુવંશી અગ્રણીઓ ઉપરાંત સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઇઠોતેર જામનગર ઉત્તર બેઠક પર ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા પણ અતિથિ થયા હતા કાર્યક્રમમાં પરિમલભાઈ સહિતના આગેવાનોએ આગામી ચૂંટણી અને સમાજ અંગે નિર્ણાયક મંતવ્યો રજૂ કર્યા હતા ચૂંટણી વખતે બેનામી રોકડ રકમની હેરફેર પર બાજ નજર રાખવા રાજ્યના તમામ ધોરીમાર્ગો પર ચેકપોસ્ટ કાર્યરત છે મીઠાપુર ઓખા વચ્ચે એક કારમાંથી શંકાસ્પદ રોકડ મળતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનો અહેવાલ છે